નખત્રાણા ખાતે મહાદેવ એસ્ટેટ એન્ડ ડેવલપર્સનો શુભારંભ કરવામાં આવ્યો. નખત્રાણાના વિરાણી રોડ પર રિયલ એસ્ટેટને લગતા જેમાં જમીન લેવેજ, પ્લોટ લેવેજ, મકાન લેવેજ તેમજ મકાનના ફાઇનાન્સની સગવડ પણ ડેવલપર્સ દ્વારા કરી આપવામાં આવી રહી છે, જે ફાઇનાન્સ ડેવલપર્સ કાર્યાલયનું આજે રાજેશભાઈ જીતેન્દ્રભાઈ જોશી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં તેમને તેમના મિત્ર વર્તુળ દ્વારા ખૂબ જ શુભકામના પાઠવવામાં આવી હતી. આ શુભારંભમાં નખત્રાણાના સરપંચ જીજ્ઞાબેન, વર્તમાન સરપંચ ચંદનસિંહ રાઠોડ, ડેટા સેલના ભરતભાઈ સોની, ભચી સોમજીયાણી, મહેશ સોની, ધીરજલાલ પટેલ, રાજેશ પલણ, હરિસિંહ રાઠોડ વગેરેની ઉપસ્થિતિમાં ડેવલપર્સ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. આ નિમિત્તે પધારેલા મહેમાન રાજેશ પલણ, હરિસિંહ રાઠોડ વગેરેની ઉપસ્થિતિમાં મહાદેવ ડેવલપર્સ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. આ નિમિત્તે પધારેલા મહેમાનોની આભારવીતિ વ્યક્ત કરાઈ હતી તેમજ સાથ સહકારના અપેક્ષાની આશા પણ વ્યક્ત કરાઈ હતી. સ્ટોરી બાય પંકજ કબીરા, નખત્રાણા. આપણે નખત્રાણામાં આપણો મહાદેવ ડેવલપર્સ, જે નખત્રાણા વિરાણી રોડ, મણિનગર રોડ કહેવાય, મણિનગર રોડ ઉપર આપણે આજે 21/1/2019 રોજ આપણે સવારમાં એનું ઓપનિંગ કર્યું છે ને આપણા આમંત્રણને માન આપીને ઘણા બધા મહાનુભાવો, બધી સમાજના, લગભગ કોઈ પણ એવી સમાજ નથી કે જે એ સમાજના વ્યક્તિ ન હોય એને હાજર, બધી સમાજના વ્યક્તિઓ આપણી પાસે આવ્યા છે. અને આપણો આ મહાદેવ એસ્ટેટ એજન્ટ એન્ડ ડેવલપર અને લોન માટે પણ આપણે ફાઇનાન્સનો એને કર્યો છે, તો એના માટે આપણે બંગલા બનાવીએ છીએ, આપણે પ્લોટનું પણ વેચાણ કરીએ છીએ, જમીનનું વેચાણ કરીએ છીએ, ફાર્મ હાઉસ પણ છે આપણી આગળ, આપણે ફાર્મ હાઉસ પણ વેચીએ છીએ. આજે સવારના 9:30 વાગે આપણે આ ઓફિસનું ઓપનિંગ કર્યું. ઓફિસના ઓપનિંગમાં ચંદનસિંહ રાઠોડ, નખત્રાણાના સરપંચશ્રી, પછી આપણા ભાજપના ડેટા સેલના કન્વીનર પ્રદેશના ભરતભાઈ સોની, ડૉક્ટર ખાનજી સાહેબ, પછી મહેસાજી સોઢા, બાપુ અબડા અને રાજુભાઈ પલણ, મહેશભાઈ સોની ભાજપના, હરિસિંહ રાઠોડ, ભરતભાઈ સોમજીયાણી, ધીરુભાઈ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રી અને ઘણા બધા ગામના આગેવાનો મિત્રો, પાટીદાર સમાજના પણ મોટા મોટા બધા, પરબતભાઈ રૈયાણી, ઈશ્વરભાઈ રૈયાણી, લાલજીભાઈ રૈયાણી, ઘણા બધા લોકો અહીંયા આવ્યા. સોની સમાજમાંથી પણ ઘણા બધા આવ્યા. લોહાણા સમાજમાંથી આપણે વાત કરીએ તો ભુજના મહેશભાઈ, જલારામ ડેવલપર્સ અને ફાઇનાન્સનું કામ કરે છે એ પણ આવ્યા. એ લોકોએ હાજરી આપી, અહીંયા શુભેચ્છા આપી આપણે. પછી દ્વારકાદાસભાઈ, પ્રકાશભાઈ ઠક્કર, રાજુભાઈ ભલણ અને અત્યારે જ હમણાં જયંતિભાઈ ઉમરાવરા પણ અહીંયા આગળ આપી આગળ આવે છે. આપણે અહીંયા સુઝુકીનો પણ શોરૂમ છે, એસએસનો, ટુ વ્હીલરનો. અમારી સાથે અહીંયા આગળ પૂરી ટીમ, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, હું તમામનો આભાર માનું છું. અને મારી સાથે બેઠેલા અહીંયા અમે જે ધંધો કરશું, મધરેશભાઈ છે, કિશનભાઈ છે, સોની, ઘણા બધા છે મારા મિત્રો. અમે સાથે મળી અને અહીંયા સ્ટેટનું ચાલુ કર્યું છે અને બધે અહીંયા સાથે રહેશું. જમીન મકાન ના બધો અહીંયા કને આપણે બધે બિઝનેસ કરશું અને પૂરા ગામનો સાથ સાકાર લેશું. અને ગામના લોકો બધા આપણે અહીંયા આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. ગામના સરપંચશ્રીની પૂરેપૂરી હાજરી અહીંયા આગળ, રાજુભાઈ ભલ આપણા નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ છે, એ લોકોની પણ સવારથી અહીંયા હાજરી હતી. આપણા ડેટાસેલના પ્રદેશના કન્વીનર શ્રી ભરતભાઈ સોની, એમને પણ સવારથી અહીંયા આગળ હાજરી આપી છે. તથા આપણા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી આપણે રવિભાઈ ડામોરી, એમને પણ આપણે અહીંયા આગળ આવ્યા હતા. અને ઘણા બધા લોકોએ આપણે શુભેચ્છા આપી છે. તમામે તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, આ તમામને હું સલૂટ કરું છું, તમામનો આભાર માનું છું. કારણ કે બધાને આપણે આમંત્રણ પત્રિકા નહીં પણ આપણે બધાને ફોનથી રૂબરૂ આપણે કીધું હતું, છતાંય બધા અહીંયા આગળ આપણી ઘરે હાજર રહ્યા, આપણે શુભેચ્છા આપી, આપણે આશીર્વાદ આપ્યા, એ બદલ સૌનો આભાર. ભુજના હાર્ટસમાં જુબેલી ગ્રાઉન્ડથી તદ્દન નજીક અને કચ્છમાં સૌ પ્રથમવાર ટેરેસ ઉપર ગાર્ડન રેસ્ટોરન્ટ એટલે terracerestaurant.com. આ ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભુજ દર્શન કરતા કરતા આપ સ્વાદિષ્ટ ભોજનનો લહાવો લઈ શકો છો. કચ્છમાં પ્રવાસીઓને આકર્ષવા માટેનું અને ક્વોલિટી ફૂડનું પર્યાય એટલે terracerestaurant.com.
અહીં સ્વાદિષ્ટ ફૂડ સાથે વાઈફાઈ સુવિધા, પાર્ટી મીટિંગ માટે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. ટેરેસ રેસ્ટોરન્ટ.com માં સ્વચ્છતા સાથે વિનય સ્ટાફ દ્વારા ભોજન પીરસવામાં આવે છે. અહીં ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ તેમજ ફાસ્ટ ફૂડનો સ્વાદ માણવા આજે જ પધારો. સનરાઈઝ એપાર્ટમેન્ટ, જીબીની સામે, ભુજ, કચ્છ.